વાત કરીએ શંકરસિંહ વાઘેલા ટ્રાફિકના નવા નિયમો, નર્મદા ડેમના કાર્યક્રમ અને મોંઘવારી મુદ્દે સરકારની જાટકણી કાઢી છે. અમરેલીમાં શંકરસિંહે કહ્યું કે વસ્તુ કરતા દંડ વધારે હોય તે પ્રકારનો સરકારનો નિર્ણય છે. આ નિર્ણય બે વર્ષ માટે મોકૂફ રાખવો જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે નર્મદા ડેમ ઓવરફ્લો થવા પર ભાજપ જે કાર્યક્રમ કરી રહી છે તેનાથી સામાન્ય નાગરિકો પર કરોડોનો ભાર વધશે. તે મોંઘવારી પર પણ શંકરસિંહે સરકારની નીતિઓની ટીકા કરી છે. કોઈ પણ કાયદા પ્રજા માટે હોય, પ્રજા કાયદા માટે નથી હોતી. સામાન્ય દંડ તમે વસૂલ કરો અને માણસને એના કરતાં વસ્તુ ખરીદવી એ સસ્તી પડે, દાખલા તરીકે હેલ્મેટ ન પહેર્યું હોય અને 500 દંડ કર્યો તો 250 રૂપિયાનું હેલ્મેટ મળતું હોય, તો કઈ બાબતનો આ તગલખી નિર્ણય? એ ભારત સરકારનો નિર્ણય. હું ઈચ્છું કે ગુજરાતની સરકાર એમાં મોકૂફ રાખે, 12 મહિના 2 વર્ષ અમલ ન કરે તો ખાટું મોરું નહીં થાય. હા, પૈસા ખૂટ્યા હોય અને જો સરકારની તિજોરીમાં પબ્લિકને દંડ લઈને પૈસા ભરવાના હોય તો ભગવાન એમને માફ કરે. અને પબ્લિક પણ જે પ્રેમથી ભાજપને મત આપ્યા હોય તો કમસે કમ ભોગવી લે 2-5 વર્ષ. આમાં હરેકથી આપણે બેહાડે છે બધાને, તો હવા તો પૂરો થવો જ જોઈએ.